નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન રકમ આપશ્રી સમક્ષ છે જ કે એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીની સંખ્યાના પ્રમાણમાં જ હોય. એના સાદીને સિમ્પલ વાત છે, ન કહે તો ખબર હોય, ગામની વસ્તી વધારે હોય તો વસ્તી વધે વધારે, ગામની વસ્તી ઓછી હોય તો વસ્તી વધે ઓછી. સમજાય છે? અચ્છા, એવું જ આપ્યું છે કંઈ. હવે આપને થોડી ખબર છે ભાઈ, આપણે તો મેથ્સવાળા. ધારો કે વસ્તી છે એક્સ, એક્સ તો આપણો ઊભો જ હોય, તો ડીએક્સ બાય ડીટી એટલે કે વસ્તીના વધારાનો દર એક્સના સમપ્રમાણમાં છે એવું આ તમને પહેલું વાક્ય કહેવા માગે છે. આગળ વાંચો. અચ્છા, આ તો 1999માં ગામની વસ્તી આટલી હતી, તો આવી રીતે આપે ને ત્યારે 1999 આપણું ઝીરોમું વર્ષ ધ્યારી લેવું, 2004 તમારું પાંચમું વર્ષ થાય, ગણો ગણો. અચ્છા, 2009 તમારું દસમું વર્ષ થાય, જો આને ઝીરો લેવામાં આવે તો. એ પ્રમાણે દાખલાને આગળ વધારશું. પહેલા તો ભાઈ આ ચલનાંક દૂર કરો. અચ્છા, આ ચલનાંક દૂર કરવો એટલે શું? તો કે કરશનભાઈને મૂકવા, એટલે કે અચળ મૂકવો. ડીએક્સ બાય ડીટી બરાબરની નિશાની ચલનાંક કે, જ્યાં કે છે એ અચળ છે, બિલોંગ્સ ટુ આર માંથી ગમે તે સંખ્યા હોઈ શકે છે, તમને મને ખબર નથી કોણ છે. ઓકે, 1/x ડીએક્સ લખી શકાય સાહેબ? લખી જ શકાય ને. કે ડીટી લખી શકાય સાહેબ? લખી જ શકાય. શું કહ્યું? તો એક્સ ને છેદમાં લીધો ને ટીને સામે મૂકલો, બંને બાજુ સંકલન લેતા. ઓકે, સંકલન લીધા બાદ આ બાજુ સંકલન ઓફ 1/x ડીએક્સ ઇન્ટિગ્રેશન થશે, કે અચળ છે કારણ કે તમે કયો છો બિલોંગ્સ ટુ આર છે, તો અંદર વધે ડીટી ખાલી. ઓકે ભાઈ, તો 1/x નું સંકલન શું થાય? તો કે 1/x નું સંકલન થાય લોગ એક્સ, કે અને ટી નું સંકલન પ્લસ અને લોગ સી, કઈ કે અચળાંક લખી નાખીએ. કયો અચળાંક છે? તો કે એ તમારા સંકલિતનો સી ના બદલે મેં લોગ સી લખ્યું છે. શું કામ? બે બાજુથી લોગ હું દૂર કરીશ. આ બાજુ લ્યો એટલે લોગ એક્સ માઇનસ લોગ સી, એટલે એક્સ બાય સી બોલો ને સાહેબ, લોગ એક્સ માઇનસ લોગ સી એક્સ બાય સી બરાબર. સામેની બાજુ હવે કોણ વધ્યો? ખાલી કેટી. તો આમના ઉપરથી જો તમે લોગને સામે મોકલો તો ઈ રેસ ટુ કેટી થઈ જશે. અચ્છા, હવે સમજમાં આવ્યું કે મેં લોગ સી શું કામ લખ્યું હતું. તો એક્સ બરાબર થાય સી ઈ રેસ ટુ કેટી. અચ્છા, હવે તમારા જેવડા વર્ષ હતા ને એ ધ્યાનમાં લેજો. 1999થી ચાલુ કરીએ ભાઈ જીવન જીવવાનું, વસ્તી વધારવાનું નહીં. અચ્છા, 1999 એટલે કે ટી બરાબર ઝીરો વર્ષે, 1999 વર્ષે એક્સની કિંમત છે 20,000. ઓકે, તો મૂકી દો અહીંયા ટી ઝીરો, એક્સ 20,000. તો એક્સની કિંમત 20,000, આપણે કંઈક અલગ પેનથી લખીએ ભાઈ, એક્સની કિંમત 20,000 રહેશે બરાબર. તો બરાબર સી કોને ખબર છે? તો કાંઈ નહીં, લખે ને ભાઈ સી ઈ રેસ ટુ કે ગુણ્યા ટીની કિંમત 0. તો ઈ રેસ ટુ કે ગુણ્યા 0 0 થાય, ઈ રેસ ટુ 0 ને 1 કહેવાય. તો સી મળી ગયો સીધો, 20,000 બરાબર સી થાય. તો હવે તમારું સમીકરણ પાછું લખી નાખી અહીંથી ઉપાડીને અહીંયા શું? તો કે એક્સ બરાબર 20,000 ઈ રેસ ટુ કે ટી, કારણ કે સીની કિંમત મેં મૂકી દીધી છે. આ તમારો ઉકેલ થઈ ગયો. હવે ઓકે, હજુ ઉકેલમાં કરશનભાઈ કે મેળવવાનો બાકી છે, પાછા આવી જાવ આગળ 2004માં. અચ્છા, 2004 એટલે પાંચમા વર્ષે, કયો ને ભાઈ, પાંચ વર્ષે એક્સની કિંમત કેટલી થાય? તો એક્સ વર્ષ, પાંચ વર્ષે એક્સની કિંમત મારા ખ્યાલથી 25,000 આપી છે. તો આ રકમમાંથી ડેટા મૂકો, પાછો એક્સ મૂકો 25,000, પાછી અલગ પેન કરી નાખીએ ભાઈ. 25,000 ક્યાં ગયું સમી? અચ્છા, આજ છે. 25,000 બરાબર બરાબર 20,000, 20,000 ઈ રેસ ટુ, ઈ રેસ ટુ કેની કિંમત નથી ખબર, કાંઈ વાંધો નહીં, ટીની કિંમત ખબર છે, તો વાંધો હું હોય મૂકી જ દો. ઈ રેસ ટુ 5k, 5ની ઈની 5k ઘાત, 25,000ના છેદમાં 20,000, એમાં 3 મીંડા તો સીધા નીકળી જાય, તો 25ના છેદમાં 20. અરે ભાઈ, મને 5નો ઘડિયો આવડે છે તો તમને તો આવડતો જ હોય. 5 × 5, 5 × 4, 20 થાય. તો આ તમારે ઈ રેસ ટુ 5k નો આન્સર આવે, પણ હજુ સમીકરણમાં ઈ રેસ ટુ 5k દેખાતું છે નહીં. હવે ખાસ ધ્યાન અહીંયા આપજો, આપણે એન્ડ તરફ છીએ, પણ જો જરા કંઈ ભૂલચૂક થઈ તો ગયા. આ સમીકરણને ફરીથી લખીએ. એક્સ બરાબર 20,000, હું મારી મોજથી લખીશ, તમારી મોજથી નહીં. શું લખીશ?
ઈ રેસ ટુ કેટી મારે શું મતલબ, મારે તો ઈ રેસ ટુ ફાઈવ કે ની આરે મતલબ છે, લખો ભાઈ ફાઈવ કે. અરે ભાઈ સાહેબ કેટી લખો, કેટી લખો, કેટી લખી નાખું ને તો કે આવી ગયો, તો આ તમારો કેટી જુઓ તો. અચ્છા પાંચ ઉડી જાય ને કેટી જ રહીએ, તો આ જ કરવાની વાત છે. હવે ઈ રેસ ટુ ફાઈવ કે નું મૂલ્ય મૂકી દઉં છું અહીંયા, તેથી તમારું સમીકરણ હવે મને એક્ઝેક્ટ મળશે અને એ રહેશે તમારું એક્સ બરાબર 20,000 ઈ રેસ ટુ ફાઈવ કે એટલે 5/4 ની ટી બાય 5 ઘાત. હવે જે કંઈ પણ વર્ષ પૂછે ભાઈ અહીંથી બધા જવાબ મળી જવાના. તમને એમ પૂછે 2010 તો અહીં 11 મૂકો, તમને પૂછે 2020માં વસ્તી 21 મૂકો, તમને શું પૂછ્યું છે મને નથી ખબર, મારે જોઈ લેવું પડશે ભાઈ. 2009માં કેટલી વસ્તુ, આપણે 1999 ને જો પહેલું વર્ષ 0 વર્ષ ગણ્યું હોય તો 2009 એટલે કે 2009 એટલે કે 10મું વર્ષ થાય. 2009માં વર્ષે વસ્તી. અચ્છા સાહેબ ટી બરાબર 10 મૂકવાની વાત કરી રહ્યા છે, મૂકી દો તો વસ્તીની સંખ્યા એક્સ બરાબર 20,000 કાઉસમાં 5/4 ની 10/5. અચ્છા વર્ગ કરવાનો છે તો વર્ગ કરી નાખો ભાઈ બંધ. શું થાય તો કે એક્સ બરાબર 20,025 તો હવે આવશે, 5/4 16 25 16 એકા 16 વધે ચાર આપણે શું કરીએ છીએ તમને પછી સમજાશે નહીં પાછું, એટલે હું કરી જ નાખું. 16 એકા 16 વધે ચાર આ બોલું છું પાછું 0. 16 એકા 16 16 2 32 16 2 32 વધે 8. અચ્છા આ મીંડું આવી ગયું, આ મીંડું આવશે હવે 16 5 ને 80 અને 1250 તમારો જવાબ. 1250 × 25 કરો તો 1250 × 25 મારા ખ્યાલથી તો મારે જોવું પડે. 1250 × 25 31,250 બરાબર જવાબ રહેશે. ઓકે તો આ તમારા ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર. 2009માં વર્ષે વસ્તીની સંખ્યા 1250 × 25 એટલે કે 31,250 રહેશે.